આપણે બહુ શરૂઆત સારી કરી કે રેગિંગ જેવી ઘટના આપણે સાંભળવા નથી મળતી, એટલે એનો મતલબ એ સાંભળવું કે આપણે માનવું કે રેગિંગ થતું નહીં હોય કોલેજોમાં અને શાળાઓમાં. શું કહેશો? સી, જ્યારે રેગિંગ પહેલા બહુ થતું હતું, અત્યારે થાય છે પણ એટલું બધું નથી થતું. કેમ? આઈલ ટેક યુ થ્રુ ઇટ. કે પહેલા એટલું વધારે રેગિંગ થતું હતું એટલે એના માટે એઝ યુઝ્યુઅલ આપણા તો દેશમાં કોર્ટ જ આવે એટલે બધું થાય, એ સિવાય તો આપણા દેશમાં કશું થતું જ નથી. ગવર્નમેન્ટ તો હિલતી જ નથી, ખાલી બીજો ઓડિયન્સો કરતી રહે પોતાના કામના. બાકી જે લોકોની જેટલા હિત ન હોય એના માટે તો એને આવવું પડે, કોર્ટે આગળ આવવું પડે. એટલે કોર્ટ આગળ આવી, સુપ્રીમ કોર્ટ, અને એને આપ્યું, શું કહેવાય, રિઝોલ્યુશન આવ્યું. એટલે ગેઝેટ આવી, રિઝોલ્યુશન આવ્યું, એટલે યુજીસીએ રિઝોલ્યુશન કર્યું કે ભાઈ કર્બિંગ ઓફ રેગિંગ કરવું જોઈએ અને એન્ટી રેગિંગ સેલ્સ. યુજીસીએ પછી સ્ટ્રિક્ટ, કારણ કે એકવાર કોર્ટ આવી જાય પછી તો યુજીસી, એટલે જે માટે આપણે બી અત્યારે જોયું ટ્રાફિકના બધા પ્રોબ્લેમ હતા, પોલીસ લોકો એ લોકોની ડ્યુટી નહીં કરતા, તે એમસી ડ્યુટી નહીં કરી, જેવું હાઈકોર્ટે કીધું એટલે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે, હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે કરી આવ્યા. પણ ભાઈ તમારી ડ્યુટી તો કરત. એટલે કમિંગ બેક ટુ, આ બી સેમ થયું. યુજીસી બી આવી ગઈ કે ભાઈ સુપ્રીમ કોર્ટ બધે લાગી ગયું, હવે પછી એ લોકોએ એન્ટી રેગિંગની સેલ સાઇટ્સ બનાવી, એન્ટી રેગિંગની એપો બનાવી, તમે અમને કમ્પ્લેન કરો. જોડે જોડે ઇમ્પોર્ટન્ટ વાત, હરેક સ્ટુડન્ટ પાસે અન્ડરટેકિંગ માંગ્યું. ઓનલાઈન પડ્યું છે અન્ડરટેકિંગ કે ભાઈ અન્ડરટેકિંગ કેવી રીતે ભરવાનું. અગર સ્ટુડન્ટ પાસે ઈમેલ આઈડી ન હોય તો પહેલા એને ઈમેલ ખોલવાનો, એના મમ્મી પપ્પા પાસે મોબાઈલ નંબર નહીં તો બાજુવાળાનો નંબર. એટલા વોટ આઈ, કેમ આટલું લાંબુ કરું છું, જસ્ટ ટુ ટેલ યુ કે કેટલું સ્ટ્રિક્ટ કે લોકો ઇમ્પ્લિમેન્ટેશન કરવા માંગે છે. એટલે આ બધું લાંબુ કર્યું અન્ડરટેકિંગ. હરેક સ્કૂલ, હરેક કોલેજમાં એન્ટી રેગિંગ સેલ્સ બની ગયા. કેટલા કાર્યરત છે મને આઈડિયા નથી, કારણ કે હું સેક્સ્યુઅલ હેરાસમેન્ટમાં વર્કપ્લેસમાં કામ કરું છું, એટલે મને એટલું એન્ટી રેગિંગ એટલું સાંભળવામાં નથી આવ્યું. એટલું સાંભળવા હવે હવે આ તો સેમ સેમ છે, સેક્સ્યુઅલ હેરાસમેન્ટની બી એટલી ઘટના નથી સાંભળવાની, કારણ કે ઢાંક પીછોડ થાય છે. હવે આ કેસ કેમ બહાર આવ્યો એ બી તમને કહી દઉં. આ કેસ એટલા માટે બહાર આવ્યો કારણ કે આ કેસ એક્ચ્યુઅલી કોલેજમાં ના થયો. ઘણી વાર રેગિંગ કોલેજ કેમ્પસમાં થાય, હોસ્ટેલમાં થાય, ને ત્યાં વોર્ડન આવે, ટીચર આવે, બધા દબાઈ દે. આ કેસ તો બહાર કેટલી પર થયો જેટલું મારું જ્ઞાન છે, અને જ્યારે બહાર કેટલી પર થયો એટલે આમાં કોઈને એટલો આઈડિયા આવ્યો નહીં, અને આજુબાજુ વાળા તમાશે જોઈએ, આપણે પછી ડિસ્કસ કરશું. અને એટલે આ કેસ ઉજાગર થયો. ને આ બી પેલા ભાઈ પેલું શું કે પીધું, કઈક પીધું અને ફિનાઇલ પીધું ને હોસ્પિટલમાં ગયા, એટલે આ કેસ વધારે બહાર આવ્યો. એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, અનફોર્ચ્યુનેટલી પોઈન્ટ અત્યારે એ હું ડિસ્કસ કરવા માંગુ છું કે ધો ધેર આર સ્ટ્રિક રૂલ્સ, બરોબર, અન્ડરટેકિંગો સહી થયા છે, પણ અનફોર્ચ્યુનેટલી કોલેજીસ વાળા એક સેલ બનાવી દીધું છે. પણ એની જ્ઞાન જે છોકરા બાળકોને યા સ્ટુડન્ટ્સને જ્ઞાન આપવી જોઈએ કે ભાઈ રેગિંગ ખરાબ છે, કેમ ખરાબ છે, શું રેગિંગ એટલે શું ડેફિનેશન. આપણે આઈડિયા નથી, પણ એનએસયુને એબીવીપી અજાણા છે, આપણે કદાચ નહીં માની શકીએ. આપને ખ્યાલ છે ખરી કે આ જે સેલ ચાલે છે કાર્યરત છે કોલેજ લેવલે જવાબદાર હોય છે, જે કોલેજના